સાંતલપુર તાલુકાના વવવા ગામ ખાતે લંપી વાયરસનો કહેર જોવા મળતા લંપી વાયરસના કારણે 200 થી વધુ પશુઓના મોત થતા પશુપાલકોની હાલત કફોડી જોવા મળી હતી। 200 થી વધારે પશુના મોત તો 100 થી વધારે પશુ હાલ લંપી વાયરસથી પીડિત જોવા મળી રહ્યા છે। સરકાર તરફથી કોઈ પણ પ્રકારની પશુઓને સારવાર ન મળતા પશુપાલકોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ગૌ માતાના નામે બનેલી ભાજપ સરકાર ગૌ માતાને આજે ભૂલી ગઈ છે અને ગાયોના નામે મત માંગનાર ગૌવંશ લંપી વાયરસના કારણે મૃત્યુ પામી રહ્યો છે। ગૌ માતાના નામે મત લઈ ગુજરાતમાં અને કેન્દ્રમાં શાસન કરી રહી છે। ગૌ માતાના નામે આજે પણ રાજકીય રોટલા શેકવાના હોય તો સૌથી વધારે ભાજપની સરકાર કરી રહી છે। ત્યારે ગૌ માતાઓ ટપોટપ મરી રહી છે, સરકારના પેટનું પાણી હાલતું નથી। કોઈપણ જે પશુપાલકો છે, માલધારીઓ છે, એમનું જીવન આ ગૌ માતા ઉપર આધારિત છે। એ ગૌ માતાની કિંમત 25,000થી માંડી લાખ લાખ રૂપિયાની કિંમતની ગૌ માતાઓ મરી રહી છે। એના માલિકોને એનું વળતર મળવું જોઈએ અને જે ગૌ માતાઓ આ લંપી વાયરસથી મરે એના જે લાશ હોય એનો વ્યવસ્થિત નિકાલ થવો જોઈએ અને તાત્કાલિક આમાં સારવાર મળવી જોઈએ। સરકાર તરફથી કોઈપણ સહાય કોઈપણ સારવાર મળી રહી નથી। મારી સરકારને વિનંતી છે કે તમે તાત્કાલિક આમાં જાગીને તમે કરો